નમસ્તે બાળકો, આજે આપણે સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ આઈઆઈટી ગાંધીનગર દ્વારા મળેલ કિટનો ઉપયોગ કરીને સ્ટેકીટઅપ બનાવતા શીખીશું. તો કઈ રીતે બનાવી તે આપણે અહીંયા શીખીશું. તો સૌ પ્રથમ આપણે આ બધા પાર્ટને અલગ કરી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે બધા પાર્ટ અલગ કરી લીધા છે. હવે આપણે આનો સમઘન બનાવીશું. તો આપણે એક પાર્ટ લઈશું અને તમે આ રીતે નીચે મૂકીને જ પહેલાં કરજો, એટલે બરાબર તમને ફાવે. આ રીતે આ પીસમાં આ પીસ આ જે ગેપ છે ત્યાં લગાવી લઈશું. અહીંયા પણ નીચે પણ એક પીસ આપણે આ રીતનો લગાવી લઈશું. જુઓ તમે આ કોર્નરવાળો છે, અહીંયા બરાબર બંધ બેસે એ રીતે ફિટ કરી લઈશું. હવે આપણે બંને સાઈડમાં આ રીતના કોર્નરવાળા બંને પીસ લગાવી લઈશું અને એક પીસ આ બાજુ એ રીતે લગાવી લઈશું. અને એક પીસ આ બચ્ચે અહીંયા લગાવી લઈશું નીચેના ભાગે. આ રીતે આપણા બધા પીસ આપણે ફિટ કરી લઈશું અને સમઘન બનાવી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે સમઘન બનાવી લીધા છે ચારે ચાર. હવે આપણને આ રંગીન કાગળ આપેલા છે, આ રંગીન કાગળ આપણે લગાવી લઈશું, ચોંટાડી દઈશું બધા કલરના. તો ચાલો આપણે રંગીન કાગળ ચોંટાડીને સમઘન તૈયાર કરી લઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ચારે ચાર સમઘન રંગીન કાગળ લગાવીને બનાવી લીધા છે. તો હવે રંગીન કાગળ લગાવતી વખતે તમે ખાસ શું ધ્યાન રાખશો તો ચાલો આપણે જોઈ લઈએ. ગ્રીનની સામે ગ્રીન, યલોની સામે યલો, રેડ ઉપર નીચે બ્લુ, એ રીતે બે સમઘન આ રીતના આપણે તૈયાર કરશું. હવે બીજા બે સમઘનમાં આપણે તમે અહીંયા જોઈ શકો છો કે રેડની સામે રેડ છે, રેડની સામે રેડ છે, બ્લુની સામે બ્લુ છે, બ્લુની સામે બ્લુ, ઉપર યલો નીચે ગ્રીન, એ રીતે બે સમઘન આપણે સેમ આ રીતે તૈયાર કરી દઈશું. તો આવી રીતે તમે પણ સમઘન તૈયાર કરી લેજો. સામસામેના કલર સરખા, ઉપર નીચેના અલગ. તો ચારે ચાર સમઘન આપણે આ રીતે તમે તૈયાર કરી લેજો. હવે આપણે આ પઝલને કઈ રીતે ગોઠવવી તે જોઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે આ સાઈડ ચારે ચાર કલર છે, એ રીતે આ સાઈડ પણ ચારે ચાર કલર છે. તમે આ સાઈડ જુઓ, એ પણ ચારે ચાર કલર છે. હવે આ સાઈડ જોઈશું આપણે, એ પણ તમે જુઓ કે ચારે ચાર કલર છે. તો આ રીતે ચારે ચાર આપણા કલરો બધી સાઈડમાં આવવા જોઈએ. એક સાઈડ એવી ના હોવી જોઈએ કે કોઈ કલર બે વખત આવે. તો આ રીતે આપણે આ પઝલને બનાવી શકીએ.